नमस्कार विद्यार्थी मित्रों, फरी आज आपने गुजरात ना प्रसिद्ध समाजशास्त्री आईपी देसाई नु जीवन कवन अने परिचय विषय संक्षिप्त चर्चा करवा जा रहा है। मित्रों, श्यामजी कृष्ण वर्मा कच्छ यूनिवर्सिटी नी अंदर समाजशास्त्र नी अंदर भणावामां आवता पेपर्स नी अंदर आईपी देसाई खूब ज एक महत्वना समाजशास्त्री अपना अध्ययन नी अंदर बनी रहे छे। मित्रों, एसवाई नी अंदर अने टीवाई नी अंदर बन्ने अभ्यास नी अंदर आईपी देसाई ना महत्वना पॉइंट्स अने महत्वनु समाजशास्त्रीय प्रदान आवे छे अने आपणे जे भणीए छीए। परंतु आजे हूँ मात्र आईपी देसाई नू जीवन कवन अने परिचय 15 मिनिटना आ आपड़ा लेक्चर नी अंदर आ आपड़ा जे विचारों छे ए मारा विचारों तमारा सुधी पहोंचाड़ी। तो मित्रों, आपणे आईपी देसाई विषे जो के वर्गखंडनी अंदर भणी चूक्या छीए, एमनो परिचय पण मेळ्यो छे, एमनो समाजशास्त्रीय प्रदान पण जोयुं छे। गुजरातना एवा समाजशास्त्री मात्र गुजरात पूरता सीमित न रहता, भारत पूरता सीमित न रहता, आंतरराष्ट्रीय ख्याति धरावनार एवा आईपी देसाई ईश्वरलाल प्रागजीभाई देसाई नो आपणे आजे जन्म, कारकिर्दी, शिक्षण, एमनो परिचय अने एमनो थोड़ूक समाजशास्त्रीय प्रदान विषे थोड़ोक परिचय मेळवानो प्रयत्न करवाना छीए। जो कि समाजशास्त्र क्षेत्रनी अंदर आईपी देसाईनुं एक आंतरराष्ट्रीय प्रदान रहेलू छे, માત્ર ભારત પૂરતા નહીં પરંતુ વિદેશમાં જયા વગર તેઓએ સમાજશાસ્ત્રની અંદર મહત્વના પોતાનું યોગદાન આપેલું છે। કોઈ પણ સમાજશાસ્ત્રની વિચારસરણીમાં જોડાયા વગર સ્વતંત્ર રીતે પોતાના વિચારો એમણે રજૂ કરેલા છે। આઈપી દેસાઈ, ટૂંકમાં આઈપી દેસાઈ વિદ્યાર્થીઓ તેમને દેસાઈ સાહેબ તરીકે સંબોધતા, परंतु एमनु पूरु नाम आईपी देसाई एटले के ईश्वरलाल प्रागजीभाई देसाई हतु। अने समाजशास्त्र विषयनी अंदर एमनु खूबज महत्वनु प्रदान रहेलू छे। मात्र गुजरातनी अंदर ज रही एमणे आंतरराष्ट्रीय ख्याति प्राप्त करी छे। भारतना घणा बधा अभ्यासो एमणे करेला छे, एमां खास करीने आपणे जोईए तो ग्रामीण गुजरातनो अस्पृश्यतानो अभ्यास, महवा संयुक्त कुटुंबों अभ्यास, ज्ञातिना अभ्यासों अने आना सिवाय पण घणा बधा अभ्यासों आईपी देसाईए करेला छे। तो आपणे आजे आईपी देसाईनो थोड़ोक संक्षिप्त परिचय मेळवानो प्रयत्न करिए। तो एमनो जन्म अने कुटुंब एना विषे थोड़ोक परिचय मेळवीए। तो आईपी देसाईनो जन्म गुजरातना नवसारी जिल्लाना परुजण गाममां थयो हतो। याद राखजो मित्रों, क्यारेक आपणा પેપર્સની અંદર જે બે ગુણના પ્રશ્નો પૂછાય છે એ આવા જ પ્રશ્નો કંઈક હોય છે, કારણ કે આપણે ટીવાય બીએ સેમેસ્ટર 5ની અંદર જે ભારતીય સમાજશાસ્ત્રીઓ ભણીએ છીએ એમની અંદર આ આઈપી દેસાઈ છે। તો આ બધાય સમાજશાસ્ત્રીઓના જન્મ, મૃત્યુ અને સમાજશાસ્ત્રીય પ્રદાન, પીએચડીના થીસીસ અને અન્ય કોઈ સમાજશાસ્ત્રીય બાબતો પૂછાઈ શકે છે। તો આઈપી દેસાઈનો જન્મ ગુજરાતના નવસારી જિલ્લાના પરુજણ ગામમાં થયેલો, તેમની જન્મ તારીખ 31/7/1911 છે। યાદ રાખજો 31/7 એટલે કે 31મી જુલાઈ, હમણે જે આવી રહી છે તે ટૂંક સમયની અંદર 31 જુલાઈ, તો 31/7/1911 તેમનો જન્મ છે। તેઓ જીવનભર અપરિણીત હતા, તેમણે લગ્ન કર્યા નથી। યાદ રાખજો, આવો પણ એક પ્રશ્ન કદાચ પૂછાઈ શકે સમાજશાસ્ત્રની અંદર કે તેમણે આ જીવન અપરિણીત રહ્યા છે, તેમણે લગ્ન કર્યા નથી, પરંતુ એનો અર્થ એવો નથી કે તે કુટુંબ જીવન જીવ્યા નથી। જો કે ભલે લગ્ન ન કર્યા, આ જીવન અપરિણીત રહ્યા છતાં પણ તેમણે કૌટુંબિક જીવન જીવ્યા છે, ઘણા બધા કુટુંબોના સભ્ય બની ચૂક્યા છે। વાસ્તવિક રીતે વિદ્યુત જોશી આઈપી દેસાઈ વિશે એવું જણાવે છે કે ઉપરથી કોઈને આઈપી દેસાઈનો સ્વભાવ બરછટ લાગે, તોછડો લાગે, એટલે કે થોડોક સ્ટ્રોંગ લાગે, પરંતુ વાસ્તવિક દ્રષ્ટિએ એવું નથી। જેમની નજીક જાય છે, એમના વિદ્યાર્થીઓ છે કે એમની સાથે અધ્યયન કરતા કે ક્ષેત્ર કાર્ય કરતા કોઈ પણ
એમની નજીક જાય ત્યારે એમના અંદરના સ્વભાવને મહેસૂસ કરે છે, કારણ કે તે અંદરથી ખૂબ રૂજ હતા, ખૂબ જ દયાભાવી પણ હતા અને ખૂબ જ કોમળ હતા એવું વિદ્યુત જોશીએ એમના વિશે જણાવેલું છે. અને એમને કુટુંબ ન હોવા છતાં પણ તેમણે તેમના સગા વાલા સંબંધીઓ અને મિત્ર વર્તુળના કુટુંબોની અંદર એક સભ્ય તરીકે તેઓએ જીવન પસાર કર્યું છે. એમના જીવનની અંદર ઘણા દુઃખો હતા, નહોતા એમ નહીં પરંતુ હતા, પરંતુ તેમણે એ બધા મૂંગા મોઢે સહન કરેલા છે. તો અહીંયા મહત્વનો પ્રશ્ન મિત્રો આપણી સામે એ છે કે એમનો જન્મ ગુજરાતના નવસારી જિલ્લાના પરુજણ ગામમાં 31/7/1911ની અંદર થયેલો હતો. હવે આપણે એમના આઈપી દેસાઈના ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈના શિક્ષણ વિશે જો સંક્ષિપ્ત માહિતી મેળવીએ તો આઈપી દેસાઈએ તેમનું પ્રાથમિક શિક્ષણ તેમના માદરે વતન એટલે કે પોતાના ગામની અંદર પરુજણની અંદર જ લીધેલું અને માધ્યમિક શિક્ષણ તેઓએ સુરતની અંદર મેળવ્યું હતું. આઈપી દેસાઈએ ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈએ પ્રાથમિક શિક્ષણ એમણે પોતાના વતનની અંદર મેળવ્યું અને માધ્યમિક શિક્ષણ એમણે સુરતની અંદર મેળવ્યું અને ત્યારબાદ ઈસવીસન 1929ની અંદર એમટીબી આર્ટ્સ કોલેજમાં પ્રથમ વર્ષની અંદર તેઓએ પ્રવેશ મેળવેલો. પરંતુ એ સમયગાળા દરમિયાન ભારત દેશની અંદર સવિનય કાનૂન ભંગની લડત ચાલી રહેલી ત્યારે આઈપી દેસાઈએ પોતાનો આ અભ્યાસ છોડી અને સવિનય કાનૂન ભંગની લડતની અંદર જોડાયેલા હતા અને એમાં જમડાયું. અને જ્યારે આ સવિનય કાનૂન ભંગની ચળવળ મોકૂક રહ્યા બાદ ફરી તેઓ એક મુંબઈની વિલ્સન કોલેજમાં જોડાયા હતા. યાદ રાખજો, પહેલાં તેઓ એમટીબી આર્ટ્સ કોલેજની અંદર પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરવા જોડાયેલા, પરંતુ એ સમયગાળા દરમિયાન ભારતની અંદર સવિનય કાનૂન ભંગની લડત ચાલતી હતી ત્યારે તેઓએ પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી અને આ સવિનય કાનૂન ભંગની લડતમાં જોડાયા. પરંતુ એ મોફુક રહ્યા બાદ તેઓ મુંબઈની એક કોલેજ વિલ્સન કોલેજની અંદર જોડાયા અને તેમણે ત્યાં ઈસવીસન 1931ની અંદર સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી, ગ્રેજ્યુએશન કરેલું. અને પછી તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર જે સમાજશાસ્ત્ર વિષય સાથે પણ એમએની પદવી પ્રાપ્ત કરેલી, અનુસ્નાતક થયેલા અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની અંદર. અને ત્યારબાદ ઈસવીસન 1942માં મુંબઈ યુનિવર્સિટીમાં જ ડૉક્ટર જીએસ ધોરીએ, ગોવિંદ સદાશિવ ધોરીએના માર્ગદર્શન નીચે એમણે PhDની પદવી પ્રાપ્ત કરી હતી. એટલે કે તેમનો PhDનો વિષય હતો ગુનાના સામાજિક પરિબળો. જો ડૉક્ટર જીએસ ધોરીએના વિદ્યાર્થી હતા આઈપી દેસાઈ, મુંબઈ યુનિવર્સિટી અને ભારતના સમાજશાસ્ત્રના ભીષ્મપિતામહ જેને કહી શકાય, મહારથી કહી શકાય એવા ડૉક્ટર જીએસ ધોરીએ સમાજશાસ્ત્રની પ્રથમ પેઢીના, તો એમની નીચે એમના વિદ્યાર્થી તરીકે આ આઈપી દેસાઈને ખૂબ જ સારો એવો અનુભવ થયેલો અને એમણે PhD એમના નીચે કરેલું ને એ PhDના જે વિષય તરીકે એમને ગુનાના સામાજિક પરિબળો પસંદ કરેલા અને ડૉક્ટર જીએસ ધોરીએના માર્ગદર્શન નીચે એમણે પોતાનું PhD કાર્ય પૂર્ણ કરેલું અને એક બીજી પેઢીના સમાજશાસ્ત્રીમાં એમણે પોતાનું સ્થાન નક્કી કર્યું હતું. તો આ રીતે આઈપી દેસાઈનો જન્મ, એમનું કુટુંબ, એમનું શિક્ષણ. હવે આપણે આગળ આઈપી દેસાઈ વિશે જો સંક્ષિપ્ત પરિચય મેળવીએ તો આઈપી દેસાઈની કારકિર્દી, તો આઈપી દેસાઈ એવા સમયે સમાજશાસ્ત્રનો અભ્યાસ પૂરો કરેલો કે જ્યારે ભારત દેશની અંદર સમાજશાસ્ત્રનો એક મુખ્ય વિષય તરીકે, એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે એમનો વિકાસ થયો નહોતો. કારણ કે સમાજશાસ્ત્ર માત્ર અમુક યુનિવર્સિટીની અંદર ગૌણ વિષય તરીકે ભણાવવામાં આવતું, એટલે કે ખાસો એવો સમાજશાસ્ત્રનો વિકાસ જોઈએ તેટલા પ્રમાણમાં આ સમયગાળા દરમિયાન થયો નહોતો. તે વખતે સમાજશાસ્ત્ર માત્ર ભારતીય વિદ્યા ઇન્ડોલોજી કે માનવ વંશનું વર્ણન સાથે સંકળાયેલું હતું, એટલે કે સમાજશાસ્ત્ર કોઈ મુખ્ય વિષય તરીકે, એક વૈજ્ઞાનિક વિષય તરીકે તે પ્રતિપાદિત થયું નહોતું. પરંતુ આ અરસાની અંદર ડૉક્ટર ધોરીએ અને થુથી મુંબઈ અને રાધાકમલ મુખર્જી તથા DP મુખર્જી લખનૌ સમાજશાસ્ત્રનો એક વિદ્યાશાખા તરીકે વિકસાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, પોતાનું પ્રદાન આપી રહ્યા હતા. કારણ કે ભારતની અંદર
हजु समाजशास्त्रनो पायो मजबूत थयो नहोतो। पीएचडी डिग्री मेळवा बाद आईपी देसाई एक वर्ष तेमणे शाळामां शिक्षक तरीके पोते जोड़ाया था अने पोतानी सेवा बजावेली। त्यारबाद तेमणे बॉटल मेन्युफेक्चरिंग नी फर्मनी अंदर नौकरी करेली। एक कंपनी नी अंदर नाना एवा कारखाना नी अंदर मिल नी अंदर एमणे बॉटल मेन्युफेक्चरिंग हती तेनी अंदर पोते काम करेलू। अने त्यारबाद धुरियेना नेतृत्व नीचे तेमणे त्रणेक वर्ष सुधी संशोधन कार्यनी अंदर फील्ड वर्क तरीके नुं काम करेलू। मदननी संशोधक तरीके आईपी देसाईए डॉक्टर जी एस धुरियेना मार्गदर्शन नीचे काम करेलू। अने आ समयगाळा दरमियान तेमने समाजशास्त्रनो एक क्षेत्र कार्यनो एक बहोळो अनुभव थयेलो। कारण के डॉक्टर जी एस धुरियेना आ मार्गदर्शन नीचे संशोधन कार्यनी अंदर मददनीश संशोधक तरीके आईपी देसाईए काम कर्युं त्यारे तेमने आ फील्ड वर्क क्षेत्र कार्यनी अंदर समाजशास्त्रीय घणा बधा अनुभवो तेमने थया। तेमने ओरिस्सा अने बिहारमां हिंदुओना उत्सवो अने उपवासो अंगेनी माहिती एकत्र करी अने क्षेत्र कार्यनो अनुभव पण कर्यो हतो अने मेळवो पण हतो। आ उपरांत महत्वनी बाबत छे आईपी देसाई ईश्वरलाल प्रागजीभाई देसाईनी કે તેમણે ઈસવીસન 1946માં આઈપી દેસાઈ ભાવનગર યુનિવર્સિટીની અંદર ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજની અંદર અધ્યાપક તરીકે જોડાયેલા। જો બરાબર ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે મિત્રો કે શામળદાસ આર્ટ્સ કોલેજ ભાવનગર જેમની અંદર ઈસવીસન 1946ની અંદર આઈપી દેસાઈ એક અધ્યાપક તરીકે જોડાયેલા, પરંતુ એ વખતે અહીં સમાજશાસ્ત્ર વિષય મુખ્ય ન હોવાથી તેમણે સમાજશાસ્ત્રને ગૌણ ઉપરાંત અન્ય વિષયોનું શિક્ષણ કાર્ય કરાવવું પડ્યું। કારણ કે એ સમયે ઈસવીસન 1946માં શામળદાસ આર્ટ્સ કોલેજની અંદર સમાજશાસ્ત્ર મુખ્ય વિષય ન હતો, એટલા માટે ગૌણ વિષય તરીકે તેમનું અધ્યાપન કરાવ્યા બાદ તેમણે અન્ય વિષય પણ ભણાવવામાં આવતા। અને ત્યારબાદ ઈસવીસન 1951માં તેઓ પૂનાની એક ડેક્કન પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર જોડાયેલા। શામળદાસ આર્ટ્સ કોલેજ બાદ તેઓ પૂનાની અંદર ગયા અને ત્યાં એક જે આ સંસ્થા હતી એમણે એમની અંદર પોતાનું યોગદાન આપવા માટે ફરજ ઉપર જોડાયા અને અહીં તેમણે અનુસ્નાતક કક્ષાએ એટલે કે એમએ ની અંદર સમાજશાસ્ત્રનું શિક્ષણ કાર્ય કરાવેલું। અને ત્યારબાદ ઈસવીસન 1952માં તેઓ વડોદરા યુનિવર્સિટીમાં શ્રી એમ એન શ્રીનિવાસના સહકાર્યકર તરીકે આવેલા આઈપી દેસાઈ વડોદરાની અંદર સયાજી ગાયકવાડ। તો અહીં તેઓ સમાજશાસ્ત્રના પ્રોફેસર બન્યા, અધ્યક્ષ બન્યા। આ યુનિવર્સિટીમાં તેમણે પોતાના સર્જનાત્મક સંશોધન કાર્યમાં ઘણા બધી અડચણો પડેલી, ઘણા બધી બાબતોની અંદર પોતાના અવરોધો ઉત્પન્ન થયેલા અને આઈપી દેસાઈ સ્વતંત્ર મિજાજી હોવાના કારણે સ્વમાની આઈપી દેસાઈએ ઈસવીસન 1967ની અંદર 55 વર્ષની વયે એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી। કારણ કે શ્રી એમ એન શ્રીનિવાસના એક સહકાર્યકર તરીકે તેમણે વડોદરા યુનિવર્સિટીની અંદર ઘણું બધું કામ કર્યું, ઘણો બધો સમય પણ પસાર કર્યો અને એમણે ત્યાં સંશોધન કાર્યની અંદર પણ ઘણું યોગદાન આપેલું, પરંતુ એમને થોડા વત્તા અંશે ઘણા બધા અવરોધો ઉત્પન્ન થતાં એમણે એક સ્વતંત્ર મિજાજી સ્વમાની ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈ હોવાના કારણે તેમણે આ પદ છોડી અને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી 55 વર્ષની ઉંમરે। પરંતુ એનો અર્થ એ નથી કે નિવૃત્ત થઈ ગયા, માત્ર તે તેમના પદ ઉપરથી નિવૃત્ત થયા હતા, પણ સમાજશાસ્ત્ર કાર્યની અંદર તેઓએ પોતે પોતાનું કાર્ય અવિરત ચાલુ રાખ્યું હતું। અને નિવૃત્ત થયા બાદ તેમણે સુરતની અંદર સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની એક સંશોધન સંસ્થા સ્થાપી. મિત્રો, આજે પણ એ સંસ્થા છે, તમે બધા જાણતા હશો, ઘણા બધા મિત્રો એ જોઈ પણ હશે અને તેમની અંદર આજે ઘણા બધા સમાજશાસ્ત્રીય સંશોધનો થઈ રહ્યા છે। તો એ ની સ્થાપના કરનાર આઈપી દેસાઈ હતા, સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સુરતમાં આજે પણ છે। અને તેમને એ સમય દરમિયાન ત્યાં ઉદ્યોગપતિનો સાથ સહકાર મળેલો, સમાજ વિજ્ઞાનીઓનો પણ સાથ સહકાર મળેલો, અન્ય વ્યક્તિઓનો પણ સહયોગ સાંપડેલો અને ઈસવીસન 1977 સુધી તેઓએ આ સંસ્થાના નિયામક તરીકે કામ કરેલું, સેવા આપેલી। ત્યારબાદ ઈસવીસન 1981 સુધી આ સંસ્થાના તેઓ પ્રમુખ પણ રહ્યા હતા। એ દરમિયાન તેઓ 1976-78 તેઓ ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેસિડેન્ટ પણ રહ્યા હતા। અહીં તેમણે
14મી અખિલ ભારતીય સમાજશાસ્ત્રીઓની પરિષદના પ્રમુખ પદેથી ઈચ્છિત સમાજ વિશે ભારતના સમાજશાસ્ત્રીઓ પાસે એક ચિંતન પ્રવાહ વિકસાવ્યો હતો અને આહવાન કરેલું હતું. એમનું સમાજશાસ્ત્રીએ ખાસું એવું પ્રદાન રહેલું છે, એટલે કે તેઓ નિવૃત્તિ બાદ પણ સતત સમાજશાસ્ત્રના ક્ષેત્રની અંદર કાર્યરત રહ્યા હતા. ઈસવીસન 1977ની અંદર સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના નિયામક તરીકે નિવૃત્ત થયા બાદ 1981 સુધી સેન્ટરના સંચાલક મંડળના પ્રમુખની સેવા આપ્યા બાદ છેલ્લે તેઓ 1984ની અંદર સંચાલક મંડળના સભ્યપદેથી પણ પોતે મુક્ત થયા હતા. આ રીતે તેમણે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફ અપરિયાણ કરેલું અને તેમણે લેખન વાંચનની પ્રવૃત્તિ પોતે આ જીવન પણ ચાલુ રાખેલી હતી. અને ત્યારબાદ 26મી જાન્યુઆરી 1985ના રોજ સવારમાં વહેલા ઉઠી પરવારી અને ખુરશી ઉપર બેઠેલા અને છાપું વાંચતા વાંચતા પોતાની માયાજાળ પોતે સંકેલી લીધી. એટલે કે 26મી જાન્યુઆરી 1985ના રોજ આઈપી દેસાઈનું અવસાન થયું. આ રીતે આઈપી દેસાઈનું જીવન, કવન અને પરિચય વિશે આજે આપણે થોડોક સંક્ષિપ્ત પરિચય મેળવો. મિત્રો, અહીં એ બાબત સ્પષ્ટ થાય છે કે આઈપી દેસાઈ એક ગુજરાતના પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી છે. માત્ર ગુજરાત નહીં, ભારત નહીં પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ એમણે મેળવેલી છે. આજે આપણે એમનો માત્ર જીવન, કવન અને સામાન્ય પરિચય મેળવો. જો કે આઈપી દેસાઈનું સમાજશાસ્ત્રની અંદર ખાસું એવું પ્રદાન છે, ઘણું બધું પ્રદાન છે, જેમની અંદર પછાતપણાનો માપદંડ નક્કી કરવા માટે શું જ્ઞાતિ હોવી જોઈએ, ઈચ્છિત સમાજ, ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતાનો અભ્યાસ, મહવાના સંયુક્ત કુટુંબનો અભ્યાસ, જ્ઞાતિ, સગપણ સંબંધો અને આના જેવા ઘણા બધા અભ્યાસો આઈપી દેસાઈએ સમાજશાસ્ત્ર વિષયને આપેલા છે. ત્યારબાદની જે છે કે આઈપી દેસાઈનું કાર્ય છે, આઈપી દેસાઈની વિચારધારાઓ છે, આઈપી દેસાઈ જે વ્યાપ્તિ અનુમાનના સિદ્ધાંતના હિમાયતી હતા, ઈચ્છિત પ્રકાર વિશે પણ એમણે સમાજશાસ્ત્રની અંદર ખાસું એવું યોગદાન આપેલું છે. આઈપી દેસાઈએ પોતાના અભ્યાસની અંદર વ્યાપ્તિના સિદ્ધાંતને પણ આવરી લીધો છે. તેમણે એક ભારતીય સમાજશાસ્ત્રી તરીકેની એક અદ્ભુત નામના એમણે મેળવેલી છે. એમનું પદ્ધતિશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની અંદર પણ તેમનું ખૂબ જ મહત્ત્વનું પ્રદાન રહેલું છે. મિત્રો, આપણી સામે હજુ પણ ઘણા બધા સમાજશાસ્ત્રીઓ છે, પરંતુ આપણે અહીંયા માત્ર થોડોક આપણને સમાજશાસ્ત્રનો પરિચય મળે એના માટે આપણે આઈપી દેસાઈ, ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈ વિશે આજે આપણે સંક્ષિપ્ત પરિચય મેળવ્યો. અને એવા જ આપણા રાધાકમલ મુખર્જી, અક્ષયકુમાર દેસાઈ અને ડૉક્ટર જીએસ ધુરીએ, આવા 4 ભારતીય સમાજશાસ્ત્રીઓ છે તે આપણા પેપર્સની અંદર છે. તો એને આપણે આ રીતે થોડો થોડો સમય આપી અને એમનો જન્મ, કવન, જીવન, પરિચય, સમાજશાસ્ત્રીય પ્રદાન એના વિશે થોડો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીશું. અને સમય મળે ત્યારે તમે આ વિડીયો ક્યારેક જોશો તો તમને પણ એનો જન્મ, મૃત્યુ, એમનું સમાજશાસ્ત્રીય પ્રદાન, એમનું પૂરું નામ, એમનું જન્મભૂમિ, એમનું શિક્ષણ કે અન્ય કોઈ જે બાબત આપણે આજે જોઈ એને આપણે એક મહત્ત્વનો પરિચય મળી શકશે. નેક્સ્ટ વિડીયોની અંદર પાછા ફરીથી મળીશું. મિત્રો, ધન્યવાદ.